સર્વે ભક્તોના કમળમાં બિરાજમાન ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજને મારા કોટી કોટી પ્રણામ સર્વે ભક્તોને મારા શ્રી ગુરુદેવ દત્ત વાત વાતમાં શીખ જીવન જોઈને જીવન ઘડાય છે આ પ્રસંગ રાજપીપળાના મુરબ્બી શ્રી વિઠ્ઠલભાઈ પાઠકના જીવનનો છે ઈસવીસન ઓગણીસો એકાવનમાં બેંકમાંથી તેઓ ઓગણીસ દિવસની રજા લઈ અને નારેશ્વર ગયા હતા ત્યારે એક દિવસ સવારમાં પૂજ્ય બાપજી બોરસલ્લીના ઝાડ નીચે ખુરશીમાં બેઠા હતા જમણી બાજુએ કાકા બેઠા હતા અને ડાબી બાજુએ એક બ્રાહ્મણનો દીકરો બેઠો હતો ત્યારે પૂજ્ય બાપજી તેને ઉદ્દેશીને બોલ્યા કે અલ્યા બ્રાહ્મણનો દીકરો થઈ અને હોટલમાં ખાય છે તું તારે જે ખાવું હોય એ તારી બાને કહે ને તે બનાવી આપશે તને હવે તે હોટલમાં નહીં ખાવાનું આ વાક્યનું જ્યાં પૂર્ણવિરામ આવ્યું ત્યાં પૂજ્ય બાપજીએ વિઠ્ઠલ કાકાની સામે જોયું એટલે એમને એમ થયું કે હોટલમાં ખાવાનું નહીં એ વાત પૂજ્ય બાપજી પેલા બ્રાહ્મણના દીકરાને નહીં પણ મને ઉદ્દેશીને જ કહે છે વળી પાછા પૂજ્ય બાપજી પેલા બ્રાહ્મણના દીકરાને કહે કે બ્રાહ્મણનો દીકરો થઈને યવનનો વેશ પહેરે છે તારે તો ધોત્યું જ પહેરવાનું હોય આ વાક્ય પૂરું થતાં જ બાપજી પેલા ભાઈને બદલે વિઠ્ઠલ કાકાના સામે જોઈને બોલ્યા અને છેલ્લે બોલ્યા કે તું બ્રાહ્મણનો દીકરો છે એટલે તારે ચોટલી રાખવાની આ છેલ્લું વાક્ય ચોટલી રાખવાની બોલતી વખતે બાપજીએ વિઠ્ઠલ કાકાની આંખમાં આંખ પરોવી એટલે વિઠ્ઠલ કાકાએ તો તરત જ મનોમન બાપજીની આજ્ઞાનું પાલન કરવાનો નિર્ણય કરી જ લીધો ત્યારથી જ ધોતિયું પહેરવાનું હોટલમાં નહીં ખાવાનું અને ચોટલી પણ રાખવાની પૂજ્ય બાપજી કહેતા કે જીવન જોઈને જીવન ઘડાય છે એની પ્રત્યક્ષ પ્રતિ પ્રતીતિ તો એમને બાવન વર્ષ પછી થઈ એમણે એમના દીકરાઓને કદી કીધું નથી કે તમે ચોટલી રાખો પણ બાપજીની અગમ્ય લીલા કહો કે વિઠ્ઠલ કાકા ઉપર બાપજીનો આવો અનુગ્રહ કરો પણ ઈસવીસન બે હજાર બેની સાલમાં બાવન વર્ષ પછી પણ એમના દીકરાઓને સૂજ્યું તે બધાએ ચોટલી રાખી છે બધા જ ભણેલા ગણેલા છે નોકરીમાં પણ સારા હોદ્દા ધરાવે છે છતાં જરા પણ ક્ષોભ કે સંકોચ રાખ્યા વગર પૂજ્ય બાપજીની વિચારધારાને અનુસરે છે એ બાપજીની કૃપા અને વિઠ્ઠલ કાકાના કુટુંબનું ખૂબ ખૂબ સદભાગ્ય છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત